स्वागतम, शुभ स्वागतम, जय स्वामीनारायण। विश्व वंदनीय संत परम पूज्य महंत स्वामी महाराज की प्रेरणा थी राजकोट बीएपीएस स्वामीनारायण मंदिर द्वारा आयोजित त्रिदिवसीय कार्यक्रम संकट समय की संजीवनी में आपनु हार्दिक स्वागत है। कोरोना ना विपत्ति काल में बीएपीएस संस्था अने ते अंतर्गत राजकोट बीएपीएस स्वामीनारायण मंदिर द्वारा कोरोना दर्दियों माटे दवा, भोजन, ऑक्सिजन कॉन्सन्ट्रेटर अने हॉस्पिटल जेवी अनेकविध समाज सेवाओं पूज्य संतो अने कार्यकरों द्वारा निस्वार्थ भावे करवामां आवी रही छे। सेवानी साथे साथे शारीरिक, आर्थिक अने पारिवारिक कटोकटीना समये लोको हिम्मत हारीने नासीपास न थाय सकारात्मक अभिगम संप अने भगवान में श्रद्धा साथे आवा संकट समय ने सुखे थी पसार करी शके ते खूब जरूरी छे। तो चालो, देश विदेश में अनेकविध कथा प्रवचनों लाभ आपनार बीएपीएस ना विद्वान वक्ता संत पूज्य अपूर्व मुनि स्वामीनी रसप्रद अने चोटदार शैली में माणिए दृश्य श्राव्य प्रवचन प्रस्तुति संकट समयनी संजीवनी। स्वामीनारायण भगवान जय, अक्षर पुरुषोत्तम महाराज जय, गुणातीतानंद स्वामी महाराज जय, राधा कृष्ण देवनी जय, सियावर रामचंद्र भगवान जय, उमापति महादेवनी जय, पवन सुत हनुमान जय, प्रमुख स्वामी महाराज जय, महंत स्वामी महाराज जय, प्रमुख स्वामी महाराज शताब्दी महोत्सव जय, जय स्वामीनारायण। संकट समयनी संजीवनी, मानस मात्रना जीवन नी अंदर जारे सुख आवे
જ્યારે સગવડો મળે ત્યારે તો માણસની સમજણ મોરી ઉઠતી હોય છે, પરંતુ વિપત્તિ આવે, અગવડો આવે, પ્રતિકૂળતાઓ આવે, એવા સમયે કયો અભિગમ દાખવવાનો હોય છે, કઈ સમજણ કેળવવાની હોય છે, તેની વાતને સમજવાનો આપણે પ્રયાસ કરી રહ્યા છીએ. કોરોના વાયરસ છેલ્લા લગભગ 1.5 વર્ષથી સમગ્ર પૃથ્વીની માનવજાતને ગમરોળી રહ્યો છે, દુઃખી કરી રહ્યો છે. શારીરિક, આર્થિક, પારિવારિક, સામાજિક અનેક સમસ્યાઓ, અનેક સંકટો આપી રહ્યો છે. આવા સમયે આ સંજોગોની અંદર કઈ સંજીવની આપણે લેવાની છે જેથી આ વિપરીત પરિસ્થિતિમાં આપણે બચી શકીએ અને આપણી જાતને, માનવ જાતને બચાવી શકીએ. જેમાં પ્રથમ વાત સમજ્યા હતા, પ્રથમ સંજીવની છે સ્વફરજ સાથે સાવધાની. આપણે સ્વયં જાગૃતિ રાખવાની છે, આપણે સ્વયં જાગૃત બનવાનું છે. બીજી વાત હતી સંતોષ સાથે સંયમ. આપણે સંયમ કેળવવાનો છે. અત્યાર સુધી જે ભાગદોડ કરતા હતા, લેવા માટે, ખાવા માટે, પીવા માટે, હરવા માટે, ફરવા માટે, એમાં થોડોક સંકોચ કરવાનો છે, થોડોક સંયમ કરવાનો છે, એ પણ રાજીપાની ભાવના સાથે કરવાનો છે. આજે ત્રીજી સંજીવની સમજવી છે સુરદભાવ સાથે સેવા. સેવા ધર્મ પરમ ગહનો યોગીનામ અપી અગમ્યઃ. શાસ્ત્રોમાં લખ્યું છે સેવા ધર્મ ખૂબ ગહન છે, ખૂબ કઠિન છે. વેદોની અંદર લખ્યું છે પુમાન પુમાનસમ અપી પરિપાતુ વિશ્વતઃ. મનુષ્ય મનુષ્યનું બધી પ્રકારે રક્ષણ કરે. આ કોરોનાના કાળમાં વાયરસના સંક્રમણ સામે માનવ જાતિનું રક્ષણ કરનાર અને ભક્ષણ કરનાર બંને પ્રકારના માણસોનો આપણને સારી રીતે પરિચય થઈ ગયો છે. રમણ મહર્ષિનું નામ કદાચ આપે સાંભળ્યું હશે. બહુ જ મહાન પુરુષ થઈ ગયા, મોટા પુરુષ થઈ ગયા રમણ મહર્ષિ, તત્વચિંતક થઈ ગયા. રમણ મહર્ષિને જ્યારે કોઈ મળવા માટે આવતું ત્યારે રમણ મહર્ષિ ક્યારેક આમ કહીને બોલાવતા કે આવો વાઘભાઈ, આવો વરુભાઈ, આવો શિયાળભાઈ. આપણને આશ્ચર્ય થાય કે મળવા માટે માણસો આવતા અને આવો વાઘભાઈ, આવો શિયાળભાઈ, આવો વરુભાઈ, આવું કેમ સંબોધન કરતા. પોતે તેનું સમાધાન આપતા કહેતા કે મને જ્યારે કોઈકમાં વાઘની ક્રૂરતા દેખાય, શિયાળની લુચ્ચાઈ દેખાય, એટલે હું એ પ્રકારે સંબોધન કરું છું. આ કદાચ હાસ્યાસ્પદ લાગશે, પરંતુ આ કોરોનાના સંક્રમણ કાળની અંદર આપણે એની અનુભૂતિ કરી. કેટલાક લોકોએ જોયું કે અત્યારે દવા, ઇન્જેક્શન, સિલિન્ડર, ફ્લોમીટર, વેન્ટિલેટર, એમ્બ્યુલન્સ વગેરેની અનહદ જરૂર છે, એટલે પોતે પહેલાં સામાન ભેગો કરી લીધો અને મન ફાવે તેમ ભાવ વધારો કરી અને સારી પેઠે લોકોને લૂંટ્યા, અને કેટલાક તો હજી લૂંટી રહ્યા છે. આ સજ્જનના નહીં પરંતુ દુર્જનના લક્ષણ છે. ગાંધીજીના ગુરુ હતા શ્રીમદ રાજચંદ્રજી. શ્રીમદ રાજચંદ્રજી હીરાનો વેપાર કરતા હતા. એકવાર એક વેપારી સાથે એમને હીરાનો સોદો કર્યો હતો કે ભવિષ્યમાં તે વ્યક્તિએ શ્રીમદ રાજચંદ્રને આટલા હીરા આપવાના. સમય થયો હીરા પાછા આપવાનો, પણ એ જ સંજોગોમાં હીરાનો ભાવ ખૂબ વધી ગયો, એટલે આપનાર મૂંઝાયો. કારણ કે શરૂઆતમાં લીધા હતા ઓછી કિંમતે, હવે ભાવ વધી ગયો. ખૂબ દેવું કરે ત્યારે હીરા રાજચંદ્રને ચૂકતે કરી શકે એવી પરિસ્થિતિ હતી. છતાં પણ એ ખાનદાન વ્યક્તિ હતો, એટલે એણે રાજચંદ્રને વાત કરી કે મારું જે થવું હોય તે થાય, પણ હું તમને હીરા પાછા આપી દઈશ. એ સમયે શ્રીમદ રાજચંદ્ર સામેની વ્યક્તિને કહે છે કે તારી ચિંતાનું મૂળ આ લેખિત કરેલું દસ્તાવેજનું કાગળિયું જ છે ને. એમ કહીને પેલી વ્યક્તિએ રાજચંદ્રને હીરા આપવાના એવું લેખિત કર્યું હતું, કાગળિયું જાતે ફાડી નાખ્યું. પેલી વ્યક્તિ કહે છે આપ્યા શું કરી નાખ્યું? અને એ સમયે રાજચંદ્ર કહે છે કે રાજચંદ્ર દૂધ પી શકે છે, કોઈનું લોહી પી શકતા નથી. આજે આ સમયમાં આપણે પણ અંતરદૃષ્ટિ કરવાની છે કે આપણે કોઈનું લોહી તો નથી પીતા ને. આવા સમયે કેટલાક સેવાભાવી સજ્જનોએ પોતાના જ નહીં પરંતુ પારકા લોકો માટે પણ પોતાની બચતથી માંડી બધું જ કુરબાન કર્યું છે
તેવા લોકોને પણ નવાજવા પડે તેની પ્રશંસા ચોક્કસ કરવી પડે. દર્દીઓ માટે કોઈકે મફત ગાડીની વ્યવસ્થા કરી, કોઈકે ઓક્સિજન સિલિન્ડરની વ્યવસ્થા કરી, અરે કોઈક હોસ્પિટલના બિછાને બિછાને જઈ અને ફ્રૂટ ફળફળાદી આપી આવે છે. કોઈકે વેઇટિંગમાં ઊભી રહેતી એમ્બ્યુલન્સ આગળ ખાણીપીણીના સ્ટોલ શરૂ કરી દીધા, જે મફતમાં પ્રેમથી નાસ્તા કરાવે છે, જમાડે છે. કોઈક દવાની વ્યવસ્થા, કોઈક ટિફિનની વ્યવસ્થા, કોઈક જમાડવાની વ્યવસ્થા, કોઈક મફત સારવારની વ્યવસ્થા. સાચી માનવતાના દર્શન આ સમયે ચોક્કસ થયા છે. ઘણા ડોક્ટરોએ, ઘણા નર્સ, ઘણા પોલીસ અધિકારીઓએ પોતાના ઘરમાં બીમારી હોય, અરે પોતાના જ સ્વજનનું મૃત્યુ થયું હોય, પોતાના ઘરની અંદર કોઈક લગ્નનો કે મરણનો પ્રસંગ હોય, છતાં પણ પોતાની ફરજ છોડી નથી, હિંમતથી સાહસિકતાથી સેવા કરી છે. રાજકોટમાં જ MBBSમાં ભણતી અપેક્ષા મારડિયા નામની એક યુવતી, થોડાક જ દિવસોમાં તેના માતા અને પિતા બંનેનું મૃત્યુ થઈ ગયું, છતાં પણ એ દીકરી અન્યના મા બાપની સેવા કરતી રહી અને પોતાના મા બાપને સાચી શ્રદ્ધાંજલિ આપતી રહી. રામચરિત માનસમાં લખ્યું છે, પરહિત સરીસ ધર્મ નહીં ભાઈ. તો તુલસીદાસજી તો કહે છે, દયા ધર્મ કા મૂલ હે, દયા જ એ ધર્મનું મૂળ છે. પૂર્ણ પુરુષોત્તમ ભગવાન સ્વામિનારાયણ જ્યારે ગાદી પર બિરાજમાન થયા, એ સમયે તેમણે પોતાના ગુરુ રામાનંદ સ્વામી પાસે જે વરદાન માગ્યા હતા, એ અધ્યાત્મ જગતના ઇતિહાસમાં વિરલ વરદાન હતા. તેમણે એવી માગણી કરી હતી કે જે તમારો ભક્ત થાય, આશ્રિત થાય, એને એક વિંછી કરડવાની વેદના લખી હોય તો મને રૂવાડે રૂવાડે કોટી વિંછીની વેદના થાય, પણ તમારો ભક્ત એ વિંછીની વેદના ન પામે. તમારા ભક્તને નસીબની અંદર ભિક્ષાપત્ર લખ્યું હોય તો એ ભિક્ષાપત્ર મને આવે, પરંતુ તમારો ભક્ત અન્ન વસ્ત્રે કરીને દુઃખી ન થાય. દરેક મહાપુરુષોમાં, દરેક સજ્જનોમાં દયાનો ગુણ, મદદ કરવાનો ગુણ તમને ચોક્કસ દેખાશે. સરદાર વલ્લભભાઈ પટેલ જ્યારે સ્કૂલમાં અભ્યાસ કરતા હતા, એ સમયે તેમના એક મિત્રને ન્યુમોનિયાની બીમારી થઈ. સરદાર પટેલ પોતાના ઘરેથી એના ઘરે જાય, એના જાડા પેશાબ જાતે સાફ કરે, પોતાને વાપરવા માટે જે પૈસા મળતા હતા એમાંથી મિત્રની દવા લઈ આપી, એને સાજા કરવાનો પૂરેપૂરો પ્રયત્ન કર્યો. જે બીજા માટે આવું ઘસાય, જે બીજા મની આવી સેવા કરે, એના સ્ટેચ્યુ પધરાવવામાં આવે ને. બાકી બીજાએ તો પોતાની સેલ્ફી જાતે લેવી પડે અને જાતે સ્ટેટસમાં મૂકવી પડે ને જાતે ડિલીટ કરવી પડે. જે બીજા માટે ઘસાય છે, જે બીજાને મદદરૂપ થાય છે, સ્વામી વિવેકાનંદને પણ કેમ ભૂલી શકાય. વિવેકાનંદ સ્વામીને એમની માતાએ નવી ધોતી લઈ આપી અને કીધું કે બેટા આ નવું ધોતિયું પહેરીને આવજે. વિવેકાનંદ સ્વામી નવી ધોતી નહોતી પહેરી. માતાએ પૂછ્યું કે નવી ધોતી ક્યાં ગઈ તને આપી હતી ને? ત્યારે વિવેકાનંદ સ્વામી કહે છે, એક ગરીબ વ્યક્તિ દેખાયો, એની પાસે ધોતી નહોતી, ફાટેલા કપડાં હતા, એટલે મેં મારી નવી ધોતી એને આપી દીધી. સુરદ ભાવ સાથે સેવા, મદદરૂપ થવાની ભાવના. વૃદ્ધ ઉંમરે પણ રવિશંકર મહારાજ ખૂબ વિચરતા હતા, ગામોગામ વિચરતા હતા, લોકોને મદદરૂપ થવાનો પ્રયાસ કરતા હતા. એકવાર એક વ્યક્તિએ રવિશંકર મહારાજને પ્રશ્ન કર્યો કે આ ઉંમરે આપને થાક નથી લાગતો? ત્યારે એમણે સરસ પ્રશ્ન કર્યો કે તમે થાકીને લોથપોથ થઈ ગયા હો અને એ જ સમયે તમારું બાળક નીચે પડી ગયું હોય તો એ સમયે તમે શું કરો? મને થાક લાગ્યો છે, હું ઊંચું નહીં કરું, ઊંચકીશ નહીં, આવો પ્રશ્ન કરો કે મદદ કરો? મેં માનવ માત્રને મારા સ્વજન ગણ્યા છે. ઇન ધ જોય ઓફ અધર્સ લાઈઝ અવર ઓન, ઇન ધ પ્રોગ્રેસ ઓફ અધર્સ લાઈઝ અવર ઓન. બીજાના આનંદમાં આપણો આનંદ છે. આવું બોલનાર પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજ 95 વર્ષ સુધી માનવ માત્રની સેવા કરતા રહ્યા. અરે એકવાર મુસાફરીમાં પ્રયાગ ક્ષેત્રની અંદર ગયા હતા, ત્યાં પોતાના ભાગનો નાસ્તો આગંતુકોને અપાવી દીધો, પોતાના ચશ્મા એક ભક્તને અપાવી દીધા. સાબરકાંઠાના એક આદિવાસીનો કેવળ એક નાનકડો પત્ર આવે અને હેન્ડપંપની વ્યવસ્થા પ્રમુખ સ્વામી મહારાજ કરાવી આપે. લંડનની ધરતી ઉપર રાત્રે 1:30 વાગે જાગી જાગીને ભારતમાં વરસાદ પડે
એના માટે પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજ ધૂન કરે કે ભુજના ભૂકંપ પછી રોજ રાત્રે 10:30-11:30 સુધી ફોન કરીને કયા ગામમાં કઈ વ્યવસ્થા કરી ન કરી, મદદરૂપ થયા કે નહીં, બધી પૃચ્છા કરે. આ હતી સુરદભાવ સાથેની સેવા. દરેક વ્યક્તિએ સુરદભાવ દાખવીને આવી સેવા બીજાની કરવી જોઈએ. કલામ સાહેબ બહુ સુંદર વાત કરતા, આઈ એમ નોટ એ હેન્ડસમ બોય, બટ આઈ કેન ગીવ માય હેન્ડ ટુ સમવન હુ નીડ્સ હેલ્પ. હું હેન્ડસમ નથી, હું દેખાવડો નથી, પણ જે વ્યક્તિને જરૂર છે એને મારો હાથ ચોક્કસ મદદ માટે આપી શકું એમ છું. તો આપણે આપણાથી બનતી મદદ બીજાને કરવી જ જોઈએ. ટેરી ફોકસ નામે કેનેડાનો એક બાસ્કેટબોલનો ખેલાડી થઈ ગયો. 18 વર્ષની એની ઉંમરે જ એને પગે કેન્સર થયું. જમણો પગ એનો ઢીંચણ સુધી કાપી નાખવો પડ્યો. છતાં એના મનમાં એક એવી ભાવના જાગૃત થઈ કે મને તો કેન્સર થયું છે, પણ અન્ય કેન્સરના દર્દીના ઓપરેશન માટે મારે કંઈક બચત ભેગી કરવી જોઈએ. એણે ચાલવાનું નક્કી કર્યું. હું ચાલીશ, પૈસા ફંડ રેઝિંગ કરીશ. લોકો મશ્કરી કરવા લાગ્યા કે તું કઈ રીતે ચાલી શકીશ, તારે જ પગ કપાયેલો છે. $10,00,000 ભેગા કરવાનો એણે સંકલ્પ કર્યો. લોકો મશ્કરી કરે, લોહી નીકળે, છતાં પણ આ ટેરી ફોકસ 5,300 માઇલ દોડ્યો અને $2,70,00,000 બીજાની સેવા માટે ભેગા કર્યા. પોતે તકલીફમાં હતો, છતાં બીજાની તકલીફ દૂર કરવાના વિચાર આવે. દુઃખીના દુઃખની વાતો જો સુખી સમજી શકે તો દુઃખ આ વિશ્વમાં ન ટકે. દુઃખીના દુઃખની વાતોને સુખી જો સમજી શકે. પોતા માટે કરેલું લગભગ આપણે બધા ભૂલી જઈશું. આપણે જાતે આઈસ્ક્રીમ ખાધો હોય ભૂલી જવાશે, ગોલા ખાધા હોય ભૂલી જવાશે, ગમે તેટલા સારા કપડાં પહેર્યા હોય ભૂલી જવાશે, પણ બીજા માટે કોઈકને આઈસ્ક્રીમ ખવડાયો હશે, કોઈકને ગોલા ખવડાયા હશે, કોઈકને સારા કપડાં આપ્યા હશે, એ કાયમ માટે યાદ રહેશે અને કાયમ સંતોષ આપશે. ભુજના ભૂકંપની ઘટના પછી પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજની આજ્ઞાથી 250 જેટલા સંતો અને 4,500 સ્વયંસેવકો રાહત સેવાની અંદર લાગેલા હતા. એ સમયે પૂજ્ય સંતોને સેવા કરતા જોઈ સ્વિટ્ઝરલેન્ડનો એક પત્રકાર જે રિપોર્ટિંગ માટે ભુજમાં આવ્યા હતા, એણે સંતોને સેવા કરતા જોઈ અને આખો દિવસ સંતોની સાથે સેવામાં જોડાયો. પછી એણે ઠાકોરજીના ચરણે 10,000 રૂપિયાની ભેટ અર્પણ કરી અને પત્રકાર કહે છે કે આજે મારો જન્મદિવસ છે. અત્યાર સુધી મારા જન્મદિવસે લોકોએ મને કંઈક આપ્યું છે, પરંતુ આજે મારા જન્મદિવસે લોકોને કંઈક આપીને જુદી રીતે હું જન્મદિવસ ઉજવું છું એ મને કાયમ માટે યાદ રહેશે. મેડિકલ સાયન્સ પણ હવે સ્વીકારે છે કે બીજાને મદદ કરવાથી તમને અપાર લાભ થાય છે. ડૉક્ટર લિન્ડા નેલ્સન કરીને સોશિયોલોજી ડિપાર્ટમેન્ટ કેલિફોર્નિયાના પોતે પ્રોફેસર, જેમણે અત્યાર સુધી વિશ્વની 100 જેટલી કુદરતી આફતોનો અભ્યાસ કર્યો અને બહુ સુંદર એમને નિવેદન આપ્યું છે કે જેને પોતાને પીડા હોય છતાં પણ જે બીજાને મદદ કરે છે એને રિકવરી ઝડપથી થાય છે. ફરીથી સાંભળજો, જે પોતે બીમાર હોય, જેને પોતાને વેદના હોય, પીડા હોય, છતાં પણ જે બીજાને મદદ કરે છે એ જલ્દી સાજા થાય છે. વી રિયલાઇઝ અવર સર્વાઈવલ ડિપેન્ડ્સ નોટ ઓનલી ઓન અવર ઓન હેપીનેસ બટ ઓન ધ સર્વાઈવલ એન્ડ ધ હેપીનેસ ઓફ અધર્સ. આપણા સુખનો આધાર કેવળ આપણા ઉપર નથી, પરંતુ બીજાના આનંદ ઉપર છે. આઈલિન રોકફેલરે તો ખૂબ સુંદર વાત કરી છે. એક નવું સંશોધન કરતા એક નવું રિસર્ચ એમણે બહુ સુંદર કહ્યું છે. ન્યૂ રિસર્ચ શોઝ દેટ ડુઈંગ ગુડ ફોર અધર્સ મે બી ગુડ ફોર યોર હાર્ટ, યોર ઇમ્યુન સિસ્ટમ એન્ડ યોર ઓવરઓલ વાઇટલિટી. ધ બેનિફિટ્સ ઓફ હેલ્પિંગ અધર્સ પીપલ ફ્લો બેક ટુ ધ હેલ્પર. તમે બીજાને મદદ કરો છો તો તમારી રોગ પ્રતિકારક શક્તિ વધે છે. બીજાને મદદ કરવાથી એ લાભ તમારા તરફ જ પાછો આવે છે. અમેરિકામાં મિશિગનમાં લગભગ 2,700 જેટલી વ્યક્તિઓ પર 10 વર્ષ સુધી સર્વે કરવામાં આવ્યો કે જે વ્યક્તિ સેવા પ્રવૃત્તિઓમાં જોડાઈ હતી તેનો મૃત્યુદર ઓછો હતો અને બધા તણાવ મુક્ત જીવન જીવતા હતા. એટલે જ મહર્ષિ અરવિંદે ખૂબ સુંદર વાત કરી છે કે તણખલા જેટલો ઉપકાર કરવા મળે, તણખલા જેટલો ઉપકાર કરવા મળે તો પણ કરી લેવો, કારણ કે તેના ફળ
તાડ જેટલા ઊંચા હોય છે મોટા હોય છે. આપણે પણ આ સંજીવનીમાં વિચાર કરીએ, રોજ વિચાર કરવો કે મેં આજે બીજા માટે શું કર્યું. સુરદભાવ સાથેની સેવા, શું જાણપણું રાખીને આ સેવા કરવાની છે? પ્રસિદ્ધિ કે પ્રશંસાનો મોહતાજ છોડીને મદદ કરવાની છે. દરેકને પોતાના માનીને, જે પોતાના મનાશે તો એના પર ઉપકાર કરતા હોય તેવું નહીં લાગે. હું કોઈકને મદદ કરું છું, કોઈકને આર્થિક રીતે, શારીરિક રીતે, વ્યવહારિક દ્રષ્ટિએ એ ઉપકાર નથી કરતો, ભગવાન જ બધું કરે છે, હું તો ખાલી નિમિત્ત છું, એમ માનીને નિર્માનીપણે સેવા કરવાની છે, સહાય કરવાની છે, તો હંમેશા આનંદમાં રહેવાશે. તો આજે સમજ્યા છીએ ત્રીજી સંજીવની, સુરદભાવ સાથે સેવા. આ કટોકટીના કાળમાં, આ વિપરીત કાળમાં, આ પ્રતિકૂળતામાં જેટલા બધાની સાથે ચાલીશું, એકબીજાને મદદરૂપ થતા જઈશું, એટલો પોતાને પણ આનંદ રહેશે અને સાથે સાથે બીજાને મદદ કર્યાનો એક પરિતોષ, એક સંતોષ, એની પ્રાપ્તિ આપણને પણ થશે. તો ચાલો સુરદભાવ સાથે સેવા કરતા રહીએ અને મુશ્કેલીને, વિઘ્નોની સામે ઝઝૂમતા રહીએ, આનંદ આપતા જઈએ અને આનંદની અનુભૂતિ કરતા જઈએ. સેવાની સંજીવની બાદ હવે માનવી છે શૂરવીરતા સાથે શ્રમની સંજીવની. પણ તે પહેલા હર હંમેશ સેવા માટે તત્પર રહેનાર આપણે સૌ, સેવા એ આપણા જીવનનો લય અને મંત્ર કઈ રીતે બને તે વાતને સમજીએ એક મર્મસભર વર્કશોપ દ્વારા. મારો સંકલ્પ, મારી સેવા. એક, જ્ઞાતિ, સંપત્તિ કે ધર્મના ભેદભાવ વિના માનવ માત્રને પોતાના માની, મારી શક્તિ અને સાનુકૂળતા મુજબ હું દરેકને તન, મન અને ધનથી મદદરૂપ થવાનો પૂર્ણ પ્રયત્ન કરીશ. બે, ભગવાન જ બધું કરે છે, હું તો ખાલી નિમિત્ત છું, તેમ માની નિર્માનીપણે સૌ કોઈની સેવા અને સહાય કરીશ. ત્રણ, જીવ પ્રાણી માત્રની સેવા કરનાર કોઈ પણ વ્યક્તિ, સમાજ, સંસ્થા કે સંપ્રદાય દરેકની સાચા દિલથી પ્રશંસા કરીશ, પરંતુ કોઈની પણ ટીકા કે નિંદા ક્યારેય કરીશ નહીં. ચાર, મારા ઈષ્ટદેવ અને મારા ગુરુ સમક્ષ ભગવાન સૌનું ભલું કરે તેવી પ્રાર્થના હું નિત્ય કરીશ. પાંચ, મારા લીધે કોઈનું પણ અહિત થાય કે કોઈ દુખી થાય તેવું બોલીશ નહીં, લખીશ નહીં કે વિચારીશ નહીં. સંસાર છે સુખ દુઃખનો દરિયો. સંસાર સુખ દુઃખના દરિયા સમાન છે, તેમાં ભરતી અને ઓટ એ સતત આવ્યા જ કરે છે. જ્યારે સુખની ભરતી આવે એ સૌ કોઈને ગમે છે, પણ દુઃખની ઓટ એ કોઈને ગમતી નથી. પરંતુ ઓટની વચ્ચે પણ જીવન ટકાવવું એ વિદ્યા શીખવી તો પડશે જ. છેલ્લા કેટલાક દિવસોથી આપણે પ્રયાસ કરી રહ્યા છીએ આ કોરોના રૂપી ઓટ, આપત્તિની વચ્ચે, આ દુઃખના સંજોગોમાં આપણી જાતને સ્થિર રાખી શકીએ એવી ઔષધિ, એવી સંજીવની શીખવાનો પ્રયાસ કરી રહ્યા હતા. સ્વફરજ સાથેની સાવધાની, સંતોષ સાથેનો સંયમ અને સુરદભાવ સાથે સેવા. હવે વાત સમજવી છે શૂરવીરતા સાથે. હજારો લાખો લોકોને થયું છે, પરંતુ આર્થિક ફટકો પણ ખૂબ મોટો પડ્યો છે. કેટલાયની નોકરી છૂટી ગઈ છે, ધંધા બંધ થઈ ગયા છે, અડધા પગાર થઈ ગયા છે, બીમારીના ખર્ચામાં બચત ખલાસ થઈ ગઈ છે, અરે કેટલાકને દેવું થઈ ગયું છે, સંતાનોના અભ્યાસ કે લગ્ન વગેરેના મોટા ખર્ચા તો હજુ બાકી છે, તેની ચિંતા પણ સતાવ્યા કરે છે. આ પરિસ્થિતિમાં શું કરી શકીશું? ફરિયાદો, બળાપો, આક્ષેપો કે સોશિયલ મીડિયામાં ટીકા ટિપ્પણી, પરિવારમાં ઝઘડા કરીશું, વિરોધ કરીશું,
ઉપવાસ આંદોલન કરીશું, સામૂહિક રુદન કરીશું, વ્યસન આપઘાત, ના ના ના, આ કોઈ સાચા ઉકેલ કે ઉપાય નથી. જેમ વાયરસ સામે આપણે હિંમતથી લડીએ છીએ, એમ આર્થિક વિપત્તિ સામે પણ હિંમત રાખીને સંપીને લડવાનું છે. હવે આવશ્યકતા છે હિંમતની. નેપોલિયન એકવાર એક પ્રદેશ ઉપર યુદ્ધ કરવા માટે નીકળતા હતા. નેપોલિયને સેનાપતિને પ્રશ્ન કર્યો કે બધી તૈયારી થઈ ગઈ છે ને? સેનાપતિ ઉત્તર આપે છે, હા બધું તૈયાર છે, બધા શસ્ત્રો લીધા છે ને? હા બધા શસ્ત્રો લીધા છે. સૈનિકોમાં ચડબડ થઈ રહી છે, વાતો થઈ રહી છે કે જીતાશે કે નહીં, બીક લાગી રહી છે કે પ્રદેશ જીતાશે કે નહીં. એ સમયે નેપોલિયન કહે છે કે ના, તો શસ્ત્રો લેવાના બાકી લાગે છે, ના ના બધો શસ્ત્રો લીધા છે, છતાં પણ આવી બીક રહ્યા કરે છે. નેપોલિયન કહે છે કે મોટામાં મોટું શસ્ત્ર એ હિંમતનું છે, એ લેવાનું બાકી રહી ગયું લાગે છે. હરિજન સાચા રે જે ઉર્મા હિંમત રાખે, વિપતે વર્તી રે કેદી દીન વચન નવ બાખે. વિવેકાનંદ સ્વામી એકવાર કાશીની શેરીની અંદર ફરતા હતા. બાળક વિવેકાનંદ હતા. એ સમયે તેમની પાછળ એક જંગલી વાંદરો પડ્યો. વાંદરાથી બચવા માટે વિવેકાનંદ દોડ્યા, વાંદરો પણ તેમની પાછળ દોડ્યો. જેમ જેમ વિવેકાનંદ દોડતા જાય તેમ તેમ વાંદરો પણ તેમને પકડવા માટે પાછળ દોડતો જાય. રામકૃષ્ણ પરમહંસા ઘટના જોઈ ગયા અને રામકૃષ્ણ પરમહંસે કીધું કે વિવેકાનંદ ઊભો રહી જા, ભાગીશ નહીં, હિંમત રાખી મોઢું ફેરવ, વાંદરા સામે મોઢું ફેરવીને જો. વિવેકાનંદ સ્વામી હિંમત કરીને સ્થિર થઈ અને વાંદરાની સામે જોયું તો વાંદરો પણ ઊભો રહી ગયો અને વાંદરો ભાગી ગયો. દુનિયાના અનેક સફળ મહાનુભાવોને પણ પોતાના જીવનની અંદર મુશ્કેલીઓ આવી છે, આપત્તિઓ આવી છે, નિષ્ફળતાઓ મળી છે, પણ તેમણે ડર્યા વિના એ મુસીબતોનો સામનો કર્યો છે, મુકાબલો કર્યો છે. આજે વાત એ સમજવી છે, શૂરવીરતા સાથે શ્રમ, સાહસ સાથે શ્રમ, આ સંજીવની આપણને કેવું બળ પૂરું પાડશે. મોટું નુકસાન થયા પછી પણ શૂરવીરતાથી જેણે શ્રમ કર્યો છે, મોટું નુકસાન થાય, જેમ અત્યારે આ કોરોના ટાઈમની અંદર મોટા નુકસાન થયા છે, તો મોટું નુકસાન થયા પછી પણ સાહસથી શ્રમ કરવાનો છે. એડિસન જેના નામથી અપરિચિત હોય એવો ભાગ્યે જ કોઈક વ્યક્તિ હોઈ શકે, વિશ્વના શ્રેષ્ઠ વૈજ્ઞાનિક જેમણે લગભગ 1000 જેટલી શોધ આ વિશ્વને ભેટમાં ધરી હતી, જેના નામે અમેરિકામાં તો એક આખું શહેર છે, એડિસન નામનું સિટી છે. સ્ટોરેજ બેટરી પાછળ 10 વર્ષથી તેઓ મહેનત કરતા હતા. એવામાં 1914ના વર્ષની અંદર તેમની લેબોરેટરીમાં જ આગ લાગી. આગે બહુ વિકરાળ સ્વરૂપ પકડી લીધું. 8 જેટલા અલગ અલગ નગરના ફાયર બ્રિગેડના દળોએ આગ ઓલવવા માટે ખૂબ પ્રયત્ન કર્યો. આગ લાગી, એમને વીમો હતો $2,38,000 જ, જ્યારે નુકસાન થયું $20,00,000. પોતાની આખી લેબોરેટરી પોતાની નજર સમક્ષ સળગી રહી છે. એ સમયે તેમનો 24 વર્ષનો પુત્ર ચાર્લ્સ ખૂબ દુઃખી હતો. ત્યારે એડિસન પોતાના દીકરા ચાર્લ્સને કહે છે, બેટા તારી માતાને બોલાવો, આવું દ્રશ્ય જોવા નહીં મળે. એડિસનના પત્ની ત્યાં આવ્યા અને એ સમયે એડિસન કહે છે, સારું થયું, આમાં મારી બધી જ ભૂલો, જે કંઈ લેબોરેટરીમાં થઈ હતી બધી જ બળી ગઈ, ખાક થઈ ગઈ, હવે હું નવેસરથી શરૂઆત કરીશ. 67 વર્ષની ઉંમરે આગ લાગે અને પોતાનો તમામ સામાન, પોતાની તમામ સાધન સામગ્રી સળગી જાય, છતાં પણ જે હિંમત ન ગુમાવે અને કેવળ 3 જ અઠવાડિયાની અંદર ફોનોગ્રાફ નામના મશીનની વિશ્વને ભેટ આપી શકે, તો નુકસાન થયા પછી પણ સાહસ સાથે શ્રમ કરવાનું છે. એટલે જ અમેરિકન રાષ્ટ્રપ્રમુખ અબ્રાહમ લિંકન કહેતા, ડિફિકલ્ટીઝ આર જેમ્સ ટુ બી, આઈ એમ્બેરેસ ડિફિકલ્ટીઝ. ડિફિકલ્ટી, વિઘ્નો, મુશ્કેલી મારા માટે રત્નો સમાન છે, હું એને આવકારું છું, સ્વાગત કરું છું. આ સંજીવની હિંમત આપે છે જ્યારે પરિવાર ખલાસ થઈ ગયો હોય. આ કોરોનાના ટાઈમની અંદર આપણે જોયું છે
પરિવાર ખાલી થઈ ગયા પછી પણ હિંમત રાખીને શ્રમ કરે છે એ ચોક્કસ આગળ વધી શકે છે. આ કોરોનાના કાળની અંદર કેટલાક પરિવારો વેરવિખેર પણ થયા છે. ચાર્લી ચેપ્લિનના નામથી આપણે સૌ કોઈ પરિચિત છીએ, વિશ્વવિખ્યાત હાસ્ય કલાકાર. ચાર્લી ચેપ્લિનના માતા તેઓના પિતાથી અલગ થઈ ગયા હતા. તેમના પિતા બીજી સ્ત્રી સાથે રહેવા ચાલ્યા ગયા. માતા મજૂરી કરતા, કપડાં સીવતા અને ઘર ચલાવતા. ક્યારેક ખાવાનું પણ ન મળે. ચાર્લી ચેપ્લિને રમકડાં વેચવાનો ધંધો શરૂ કરેલો, ઘર ચલાવવા માટે અને પેટનો ખાડો પૂરવા માટે. સમય જતાં માતા પણ માનસિક અસ્થિર થઈ ગયા. પાગલ થઈ જતા ચાર્લી ચેપ્લિને અનાથ આશ્રમમાં રહેવા માટે જવું પડ્યું. છતાં હિંમત ન હાર્યા. 1903ના વર્ષમાં એણે પ્રથમ વખત એક નાટકની અંદર રોલ અદા કર્યો. જાતે ફિલ્મો બનાવવાનો પ્રયત્ન કર્યો, તેમાં પણ નિષ્ફળતા મળી. છતાં હિંમત ન હાર્યા અને છેવટે વિશ્વના શ્રેષ્ઠ હાસ્ય કલાકાર બન્યા. પરિવારમાં પ્રશ્ન થાય છતાં પણ હિંમત રાખીને શ્રમ. બ્રિટનની એક મહિલા જેકે રોલિંગ એનું નામ, તેના માતાનું મૃત્યુ થઈ ગયું. તેના પતિ એને છોડીને જતા રહ્યા. એક બાળકની જવાબદારી, ઘણી નોકરીઓ બદલી, ઘર ચલાવવા માટે, બાળકના ઉછેર માટે પ્રયત્ન તો કરવો પડે. છેવટે વાર્તા લખવાનો વિચાર આવ્યો. એણે એક વાર્તા લખી, પણ 10 જેટલા પ્રકાશકોએ, પબ્લિશર્સે એની વાર્તાનો અસ્વીકાર કર્યો, રિજેક્ટ કરી. છેવટે એક પ્રકાશકે વાર્તાનો સ્વીકાર કર્યો અને $4,000 એને મળ્યા. વાર્તા હતી હેરી પોટરની. આ નામ સાંભળીને જ આપના મનની અંદર પ્રસન્નતા છવાઈ જાય અથવા તો પરિચય થઈ જાય. છેવટે એ વાર્તાની, એ પુસ્તકોની 500 મિલિયન કોપી વેચાઈ. અત્યારે વિશ્વની સૌથી ધનિક બાઈઓમાં જેકે રોલિંગનું નામ છે. જેના પતિ છોડીને જતા રહ્યા હોય, બાળકને જમાડવા માટે જેણે લેખન કાર્ય કરવું પડે, છતાં પણ જે હિંમત હાર્યા વગર શ્રમ કરે, એ ચોક્કસ કમાઈ શકે છે અને પગભર થઈ શકે છે. આ સંજીવની બળ આપે છે. દેવું થઈ ગયા પછી પણ કોરોનાના સમયની અંદર ઘણા પરિવારોમાં થયું છે. ધંધા ભાંગી પડ્યા, નોકરી છૂટી ગઈ, એટલે કેટલાકને કદાચ દેવું પણ થયું હશે. દેવું થઈ ગયા પછી પણ શૂરવીરતાથી જેણે શ્રમ કર્યો છે એ ચોક્કસ સફળતાને પામ્યા છે. અમેરિકામાં હેરી ટ્રુમેન નામે એક વ્યક્તિ, 35 વર્ષે એણે સોય, દોરા અને બટનની એક દુકાન કરી. 35 વર્ષે સોય દોરાની એક નાનકડી દુકાન કરી, તેમાં પણ ખોટ ગઈ. 45 વર્ષે ફર્નિચરનો ધંધો શરૂ કર્યો, તેમાં પણ નુકસાન થયું. એના બેન્કર એક મિત્રને વાત કરી કે કંઈક મદદ કરો. બધા મદદ કરે પણ ક્યાં સુધી કોઈ મદદ કરે. મિત્રે વાત કરી કે નાદારી નોંધાવી દે, તું પૈસા નહીં આપી શકે એમ કહી દે. એ સમયે હેરી ટ્રુમેન કહે છે, ના, મારે પૈસા આપવા છે પણ મને હપ્તા કરી આપો, કોઈ મહિને 20 કે 25ના હપ્તા મને કરી આપો. છેવટે 21 વર્ષે એણે દેવું ચૂકવ્યું. 58 વર્ષની ઉંમરે એ અમેરિકાના ઉપપ્રમુખ બન્યા અને 1945માં તો એ અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ બની ગયા. જેને 100 દોરાની દુકાન કરી હોય એમાં પણ નિષ્ફળતા મળી હોય, જેણે ફર્નિચરની દુકાન કરી હોય એમાં પણ નિષ્ફળતા મળી હોય, તે અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ બની શકે છે. હા, જેનામાં હિંમત હશે. જ્યારે માણસને દેવું થઈ જાય છે ત્યારે તે હિંમત હારી બેસે છે. હવે શું થશે? ભવિષ્ય એકદમ ધૂંધળું દેખાય છે. એવા સમયે પણ માણસ સાહસ સાથે શ્રમ કરે તો ચોક્કસ એમાંથી બહાર નીકળી શકે છે. ક્યારેક લોકો ટીકા કરે ત્યારે પણ માણસ હિંમત હારી બેસે છે. ટીકા સામે, મશ્કરી સામે, ક્રિટિસિઝમ સામે ટકી શકાતું નથી. આવા સંજોગોની અંદર પણ સાહસ રાખવાનું છે અને શ્રમ કરવાનો છે. સૂરજ પ્રસાદ નાઇપોલ નામે ભારતની એક વ્યક્તિ, 1932ના વર્ષની અંદર ઉત્તર પ્રદેશમાં તેનો જન્મ થયો. ત્યારબાદ વિશેષ અભ્યાસ માટે એ ત્રિનિદાદ ગયા. તેના પિતાશ્રી પણ પત્રકાર હતા. પિતાની ઈચ્છા કે દીકરો પણ પત્રકાર થાય, પણ નાઇપોલને વાર્તા લખવી ગમે. એના પિતાને આ બિલકુલ ગમે નહીં. એના પિતાશ્રી માનસિક અસ્થિર થઈ ગયા. આને જાતે ઘર ચલાવવાનું થયું. કોલેજમાં અભ્યાસ માટે ગયા,
તો અંગ્રેજ બાળકો ચીડવે, નર્વસ બ્રેકડાઉનનો શિકાર થઈ ગયા. 18 મહિના સુધી સતત નાઇપોલ ડિપ્રેશનમાં રહ્યા અને આત્મહત્યાનો છેવટે વિચાર આવી ગયો. ઘરમાં રસોડાનો ગેસ ચાલુ કરી, બારણું બંધ કરી અને ગેસથી ગૂંગળાઈને આત્મહત્યા કરવાનો પ્રયત્ન કરવા ગયા, પણ છેવટે ગેસ ખૂટી ગયો. બચી ગયા, ફરીથી હિંમત રાખીને ભણ્યા અને આશ્ચર્ય થશે, આપને નવાઈ લાગશે કે 2000ના વર્ષની અંદર સાહિત્ય માટેનું નોબેલ પારિતોષિક સુરજ પ્રસાદ નાઇપોલને પ્રાપ્ત થયું. વ્યક્તિ આત્મહત્યા કરવાની જેવી પોઝિશનમાં કન્ડિશનમાં આવી ગયું હોય, છતાં પણ જો હિંમત રાખે તો ચોક્કસ નોબેલ પારિતોષિક સુધી પણ પહોંચી શકે છે. ગિરને વાલે કો કોસતે હૈ ક્યો, ઠોકર ઇન્સાન કો જીના સિખાતી હૈ. વિશ્વવિખ્યાત BAPS સંસ્થાના સ્થાપક બ્રહ્મસ્વરૂપ શાસ્ત્રીજી મહારાજ, તેમને પણ અપાર તકલીફો પડતી, ન મળે નાણાં દાણા પાણા, છતાં પણ મોટા મંદિર ચણાણા. કેવળ 5 સાધુ અને આંગળીને વેઢે ગણી શકાય તેટલા જ હરિભક્તો, છતાં પણ વિશ્વના સેંકડો દેશોની અંદર વિસ્તરેલી આ BAPS સંસ્થાના સ્થાપક શાસ્ત્રીજી મહારાજની હિંમત અનેરી હતી. અગવડો હતી, અપમાન હતા, અસહકાર હતો, છતાં પણ તેમણે કાર્ય કર્યું. જેમના સંકલ્પે ગાંધીનગરનું અક્ષરધામ થયું છે તે હતા બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ, જેઓ પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજના ગુરુ હતા. યોગીજી મહારાજના સમયની અંદર પણ સંસ્થાની પરિસ્થિતિ સાવ દુબળી પરિસ્થિતિ હતી, નાજુક પરિસ્થિતિ હતી. ખાવા પીવાનું પણ પૂરતી માત્રાની અંદર મળે નહીં. એવામાં સારંગપુરમાં એક શેઠ યોગીજી મહારાજને રસોઈ કરવા માટે તેલનો નાનકડો એક શીસો ભરીને આપી ગયા કે સ્વામીજી, રસોઈ માટે વઘાર કરવા માટે તેલ તમે વાપરજો. 1 મહિના પછી ફરી પાછા આવ્યા અને યોગીજી મહારાજને પૂછે છે કે તેલ ખૂટ્યું હોય તો કહેજો, બીજું તેલ લઈ આવું. અને એ સમયે યોગીજી મહારાજ કહે છે, ગુરુ, શાક વગર વઘાર શેનો કરવો? 1-1 મહિના સુધી કોઈ શાક ન મળે એવી પરિસ્થિતિમાં પણ યોગીજી મહારાજ કેફથી જ વાતો કરતા, ક્યારે કોઈ ફરિયાદ નહીં. કાઠિયાવાડના નાનકડા ગામમાં પણ જ્યાં પ્રવેશ ન મળે ત્યાં યોગીજી મહારાજ અમેરિકામાં, જાપાનમાં, જર્મનીમાં, આફ્રિકામાં સત્સંગ થશે એવી હિંમતભેર વાતો કરતા. તેઓ હંમેશા બોલતા, બળભરી વાતો મુખી કરવી, મોળી વાત કેદી ન ઉચ્ચરવી. અને વિશ્વવંદનીય પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજ, તેઓની હિંમત, તેઓના સાહસ, તેઓના શૌર્યને આજે વિશ્વના કરોડો લોકો વંદન કરી રહ્યા છે, જેમણે દેશ અને વિદેશમાં હિન્દુ સંસ્કૃતિના ધામ સમા 1100 જેવા મંદિરો અને 1000થી અધિક જેવા સંતોનું નિર્માણ કર્યું છે. તેમના જીવનની અંદર પણ અનેક તકલીફો આવી, અનેક શારીરિક રોગ હતા, અનેક ઓપરેશન કરાવેલા, છતાં પણ ક્યારેય મોડી વાત ન કરતા, ક્યારેય હિંમત નહોતા હારતા. આજે વિશ્વના કરોડો લોકો જે દિલ્હીના અક્ષરધામની મુલાકાત લઈ ચૂક્યા છે, એ દિલ્હી અક્ષરધામની જમીન પ્રાપ્ત કરવા માટે પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજે 32 વર્ષ સુધી ધીરજ રાખી હતી. જમીન મળશે જ, અક્ષરધામ થશે જ, કારીગરો અને પથ્થરોની ખેંચ છતાં 5 વર્ષમાં અક્ષરધામ પૂરું કરવું જ છે. તો અનેક વિઘ્નો આવ્યા, અનેક પ્રશ્નો આવ્યા, છતાં પણ સ્વામીજીએ કાર્ય પાર પાડ્યું. લહેરો સે ડરકર નૌકા પાર નહીં હોતી, કોશિશ કરને વાલો કી કભી હાર નહીં હોતી. અસફલતા એક ચુનૌતી હે, ઇસે સ્વીકાર કરો. ક્યાં કમી રહી ગઈ દેખો ઓર સુધાર કરો. જબ તક ના સફલ હો નિંદ ચેન કી ત્યાગો તુમ, સંઘર્ષ કા મેદાન છોડકર મત ભાગો તુમ. કુછ કિયે બિના જય જયકાર નહીં હોતી, કોશિશ કરને વાલો કી કભી હાર નહીં હોતી. જે પ્રયત્ન કરે છે એ ક્યારેય હારતા નથી. એકવાર એક ગામની અંદર એક ખેડૂત પોતાના ગધેડાને લઈને એક જગ્યાએથી બીજી જગ્યાએ જતો હતો. ગધેડો પણ વૃદ્ધ હતો, માંદો હતો. એવામાં શરદ ચૂકથી એક અંધારિયા કૂવાની અંદર ગધેડો પડી ગયો. કૂવો પણ અવાવરું હતો, ઊંડો હતો. ગધેડો પડી ગયો, બહાર કાઢવો કઈ રીતે? ખેડૂત છેવટે હિંમત હારી ગયો કે હવે બહાર તો નીકળે એવો નથી, એના પર માટી કે કચરો નાખી દઈએ, એને સમાધિ જ આપી દઈએ, એટલે મને ચિંતા ન રહે કે ગધેડાનું થયું શું.
એટલે જાતે પ્રયત્ન કરીને કચરો ને માટી ને બધું તગારા ભરી ભરી અને ગધેડાને કૂવામાં દાટવા માટે નાખવા ગયું. 20-25 તગારા નાખ્યા હશે, પછી એમ થયું કે જોવું તો ખરો કે ગધેડો કેટલો દટાયો છે. જોયું તો ગધેડો બિલકુલ દટાયો નહોતો. ગધેડાને દાટવા માટે જે કંઈ માટી કે કચરો નાખતા હતા એ જાતે ખંખેરી અને ફરી પાછો એની ઉપર આવી જતો હતો. એક ગર્દભ, એક ગધેડો પણ આપણને શીખવાડે છે કે તમને દાટવા માટે જે કંઈ કચરો કે માટી નાખવામાં આવે ને ખંખેરી નાખો, ફરીથી પાછા ઉપર આવી જાઓ. મિત્રો, આ કોરોના કાળે આપણને દબાવવા માટે, આપણને દાટવા માટે, આપણને નાસીપાસ કરવા માટે અનેક પ્રકારની આપત્તિઓ મોકલી છે. અભ્યાસમાં, નોકરીમાં, ધંધામાં, પરિવારમાં અનેક પ્રશ્નો આવ્યા હશે, સમસ્યાઓ આવી હશે, પણ હિંમત હાર્યા વિના શૂરવીરતાથી શ્રમ કરીને સાહસ સાથે મહેનત કરીને આપણે એમનો સામનો કરવાનો છે. આપ રોડ પર ગાડી લઈને જતા હોય અને ક્યાંક ટ્રાફિક જામ થયો હોય તો 5-10 મિનિટ, કદાચ 15-20 મિનિટ પ્રતીક્ષા કરાય, પણ પછી બીજો રસ્તો શોધી અને ક્યાંકથી નીકળી જવાય. એમ કદાચ ક્યાંક અભ્યાસમાં તકલીફ હશે, ક્યાંક કમાણીમાં તકલીફ હશે, તો કંઈક બીજા રસ્તા શોધવાના છે. એથિકલ રસ્તા શોધી નૈતિકતા સાથે, પવિત્રતા સાથે ચોક્કસ આપણે આગળ વધવાનું છે. લમણે હાથ દઈને બેસી રહેવાનું નથી, નાસીપાસ થવાનું નથી, નિરાશ થવાનું નથી. આપણે મહેનત કરવાની છે. એટલે ચોથી સંજીવની છે શૂરવીરતા સાથે શ્રમ. જે શૂરવીરતા સાથે શ્રમ કરશે એ કોરોનાની આપત્તિની અંદર પણ કંઈક રસ્તો કાઢી શકશે. એ દેવું થઈ ગયું હોય, નાસીપાસ થઈ ગયા હોય, હિંમત હારી ગયા હોય, કદાચ પરિવાર વેરવિખેર થઈ ગયો હોય, છતાં પણ ચોક્કસ આ સંજીવની શૂરવીરતા સાથે શ્રમ એ આપણને ઉજળો માર્ગ બતાવી જ આપશે. અડગ મનના મુસાફરને હિમાલય પણ નડતો નથી. જોયું ને, સાહસ સાથેનો શ્રમ કેવું પરિણામ લાવી શકે છે. ચાલો આપણે પણ સાહસિક બનવા માટે એક વર્કશોપનો સહારો લઈએ. મારો સંકલ્પ, મારો શ્રમ. એક, ગમે તેવી નિષ્ફળતા વચ્ચે પણ હું ક્યારેય હિંમત હારીશ નહીં, અને વ્યસન, દુરાચાર, હત્યા કે આત્મહત્યા જેવા કોઈ પણ રસ્તા કદાપી અપનાવીશ નહીં. બે, લોકો દ્વારા થતી મારી કે મારા કાર્યની ટીકાની ચિંતા કર્યા વગર હું નૈતિકતા સાથે પૂર્ણ પ્રયત્ન કરતો રહીશ. ત્રણ, મારી નિષ્ફળતા બદલ વસ્તુ, વ્યક્તિ, વાતાવરણ કે કુદરતને દોષ દીધા વગર મારી ભૂલો સુધારી હું વધુ ઉત્સાહ અને જોમથી આશાવાદી બની મહેનત કરતો જ રહીશ.